नमस्ते बाळको, धोरण त्रण गणित। चलो आज आपणे हवे स्वापोथीमां जोईए। स्वापोथीमां पेज नंबर 77 खोलजो। एना ऊपर दाखला नंबर 10 उदाहरण मुजब करो। तो चालो जोईए, आपणे पहेला एनुं उदाहरण आपेलुं छे ए समझीए अने एना पछी आपणे आगळ दाखलो गणीए। के उदाहरण आप्युं छे 6 × 3 = 18, એટલે કે 6 તરીને કેટલા થશે 18। હવે આ આપણે ગુણાકાર આપેલો છે એના આધારે આપણે અહીં ભાગાકાર સ્વરૂપમાં લખવાનું છે। તો જો જે બે સંખ્યાનો ગુણાકાર કર્યો એટલે કે આપણે 6 અને 3નો ગુણાકાર કર્યો તો આપણે જવાબ કેટલો મળ્યો બાળકો 18। હવે ભાગાકારમાં શું કરવાનું થશે, જે સંખ્યા તમને જવાબમાં મળે એટલે કે અહીં આપણે 18 મળેલી છે તો 18 પહેલાં લખવાની, પછી ભાગાકારની નિશાની કરવાની છે। હવે જો અહીં ગુણાકારમાં પહેલાં જે સંખ્યા કઈ હતી 6, તો એનો ભાગાકાર કરવાનો કે 18 ભાગ્યા 6, તો બરાબર આપણે જવાબ કયો મળશે, તો આપણે શું કરીએ બાળકો 6નો ઘડિયો બોલી અને 18 સુધી જઈએ, તો 6 તરીને 18 એટલે આપણો જવાબ કેટલો મળ્યો, તરી એટલે કે 3 મળ્યો। અથવા તો તમારે શું સમજવાનું, અહીં જે સંખ્યા 18 થી મોટી સંખ્યા એ પહેલાં લેવાની, પછી ભાગાકારની નિશાની, અને પહેલી સંખ્યા અહીં 6 છે તો 6 સાથેનો ભાગાકાર કર્યો તો આપણે જવાબ કયો મળ્યો, કે જે અહીં ગુણાકારમાં બીજી સંખ્યા હતી 3, એટલે એ આપણો જવાબ મળ્યો 3। હવે બીજી કઈ રીતના થાય કે 18 ના 18 ભાગ્યા, હવે 6 સાથે ભાગાકાર નહીં કરવાનો, હવે બીજી સંખ્યા કઈ છે બાળકો 3, તો 3 સાથે ભાગાકાર કરવાનો, તો એનો જવાબ કયો મળે, તો 3નો ઘડિયો બોલવાનો 18 સુધી જવાનું, તો 3 × 6 = 18, તો જવાબ કેટલો મળે બાળકો 6 × 6 = 6। અથવા તો 18નો 3 સાથે ભાગાકાર કરો તો જે સંખ્યા બીજી બાકી હોય 6, તો એ આપણો જવાબ મળે। ચાલો હવે એ રીતના આપણે આગળ પૂરીએ। 7 × 28 આપી દીધા છે, તો પહેલાં આપણે 28 લેવાના, પછી ભાગાકારની નિશાની કરવાની છે। હવે પહેલી સંખ્યા 7 છે તો આપણે 7 લેવાના, બરાબર હવે શું વધ્યું 4, તો અહીં મૂકી દેવાના 4, અથવા તો 7નો ઘડિયો બોલવાનો, 7ના ઘડિયામાં 28 ક્યારે આવે, તો 7 × 28। ચલો પહેલું થઈ ગયું, હવે બીજું 28 ના 28 ભાગાકારની નિશાની, હવે 7 લઈ લીધા તો હવે કેનો વારો આવશે 4નો, તો અહીં 28 આવી ગયા 4 આવી ગયા, તો શું આવે જવાબ મળે આપને 7। ચાલો એના પછી ત્રીજો છે એ જોઈએ, 9 × 5 = 45, તો આપણે લખવાનું 45 ભાગાકારની નિશાની, પહેલાં 9, તો જવાબ મળે 9 × 45 આવી ગયો એટલે 5, વળી 45 ના 45 ભાગાકારની નિશાની, 9 સાથે ભાગાકાર કર્યો હવે આપણે 5 સાથે કરવાનો, તો 45નો 5 સાથે ભાગાકાર કરો તો જવાબ કેટલો મળે બાળકો 9, એટલે કે 5ના ઘડિયામાં 45 ક્યારે આવે 9 સાથે થાય ત્યારે, 5 × 9 = 45। ચાલો 6 × 8 = 48, તો પહેલાં 48 મૂકવાના, પછી ભાગાકારની નિશાની પહેલાં મૂકવાના 6, તો જવાબ કયો આવે, અહીં વધ્યો 8 એટલે 8, પછી 48 ના 48 ભાગાકારની નિશાની, હવે 6 સાથે થઈ ગયો 8 સાથે ભાગાકાર, હવે જવાબ બરાબર કયો આવશે 8 સાથે કર્યો એટલે આપણે જવાબ મળે 6। એના પછી 7 × 9 = 63, તો પહેલાં 63 લેવાનું, પછી ભાગાકારની નિશાની, પહેલાં 7 છે એટલે એની સાથે ભાગાકાર, તો જવાબ કેટલો મળે 9, પછી 63 ના 63 ભાગાકારની નિશાની, હવે 7 સાથે થઈ ગયો ભાગાકાર, હવે આપણે કરવાનું 9 સાથે, તો 9 સાથે કરીએ તો જવાબ કેટલો મળે બાળકો 7। એના પછી 3 × 8 = 24, તો 24 ભાગ્યા, પહેલાં કરવાના 3 છે એટલે 3, તો જવાબ કયો આવે 8। ચલો પછી 24 ના 24 ભાગાકારની નિશાની, હવે 3 સાથે થઈ ગયો હવે આપણે 8 સાથે કરવાનો, તો જવાબ મળશે 3। એના પછી 8 × 9 = 72, તો પહેલાં 72 લેવાના, ભાગાકારની નિશાની, પહેલાં 8 સાથે, તો જવાબ આવે 9, પછી 72 ભાગ્યા 9, તો જવાબ કયો મળે 8। ચલો 5 × 7 = 35, તો પહેલાં 35 લેવાના, પછી ભાગાકારની નિશાની, પહેલાં 5 સાથે, તો 5ના ઘડિયામાં 35 ક્યારે આવે 7, એટલે આવ્યો જવાબ આપણો 7, પછી 35 લેવાના, ભાગાકારની નિશાની, 7 સાથે ભાગાકાર, તો જવાબ મળશે આપને 5।
એટલે કે અહીં આપણે ઘડિયા બોલવાની જરૂર પડશે નહીં. જે અહીં ગુણાકારમાં આપેલું છે, જો સાત સાથે કરો તો પાંચ મળે, પાંચ સાથે કરો તો જવાબ કયો મળે? સાત. એટલે જવાબ તમને પણ અહીં જ આપેલા છે. હવે જે અહીં 2 થી 14 સુધીના છે ને, 2 કી સંખ્યાવાળા, આ તમારે હોમવર્કમાં કરવાના છે. ચલો એના પછી 11મું જોડકા જોડો. હવે જો આ જોડકા કઈ રીતના જોડવાના છે, અહીં સંખ્યા આપી છે, અહીં ભાંગાકારની નિશાની અને ભાંગાકાર, જે સંખ્યા સાથે આપો એ સાથે આપણે ભાંગાકાર કરવાનો, અને અહીં એનો જવાબ મળે છે. તો આપણો આ ભાંગાકાર આ રીતના 45 ભાંગ્યા 9 બરાબર. હવે કયો જવાબ મળે? તો આપણે શું કરીએ બાળકો, 9ના ઘડિયામાં 45 ક્યારે આવે? તો કે છે 9 5 ને 45, તો જવાબ કયો મળ્યો? 5. તો આપણે અહીં આમ નહીં જવાનું, સીધો 9નો 45 સાથે ભાંગાકાર. તો જવાબ કેટલો આવ્યો? 9 5 45, તો 5 આવ્યું. તો અહીં આપણે 5 સાથે જોડી દીધું. હવે 81, તો 9ના ઘડિયામાં 81 ક્યારે આવે? 90 90 81, તો 9 આવે. તો 81 અને 9ને જોડી દેવાના. પછી 36 ભાંગ્યા 9, તો 9ના ઘડિયામાં 36 ક્યારે આવે? 9 4 36, તો 4 આવે. તો 36ને જોડી દેવાના 4 સાથે. પછી 9ના ઘડિયામાં 54 ક્યારે આવશે બાળકો? 9 6 54, તો અહીં 6 છે, તો આને જોડી દીધા આની સાથે. હવે 72 ભાંગ્યા 9, તો 9ના ઘડિયામાં 72 ક્યારે આવે? 9 8 ને 72, 8 એટલે 8, તો જો 72ને જોડી દીધા 8 સાથે. આ રીતના આપણે ભાંગાકારવાળા જોડકા જોડવાના છે. ચાલો જુઓ બીજો જોડકો. હવે 6 સાથે હે, તો આપણે અહીં જે સંખ્યા આપો એનો 6 સાથે ભાંગાકાર કરતું જવાનું. હવે 6ના ઘડિયામાં 60 ક્યારે આવે બાળકો? 6 દાન 60, તો દાન એટલે 10, તો અહીં આને 10 સાથે જોડી દીધા. હવે 18, તો 6ના ઘડિયામાં 18, બોલો જઈને 6નો ઘડિયો, 6 એકા 6 6 2 12, 6 તરી 18, તો તરી એવું એટલે 3, તો 18ને જોડી દીધા 3 સાથે. પછી 36, 6ના ઘડિયામાં 36 ક્યારે આવે બાળકો? 6 6 36, એટલે 6 સાથે. પછી 6ના ઘડિયામાં 48, તો 6 8 ને 48, તો આપણે આને આની સાથે જોડી દીધા 8 સાથે. હવે 54 અને 6, 6ના ઘડિયામાં 54, 6 9 54, એટલે 9 છે, તો આને આપણે જોડી દીધા 9 સાથે. ચલો આવી રીતના તમારે જે બીજા ભાંગાકાર છે ને, 8 સાથેનો 7 5 અને 4 સાથેનો, એ તમારે જોડકા જોડવાના છે. તમે અહીં જે આપેલું એનો ઘડિયો બોલતા જાઓ એટલે તમને જોડકા જોડતા આવડી જશે. જે આ 4 છે ને બાળકો, એ તમારે હોમવર્કમાં કરવાના છે. ચાલો એના પછીનું દાખલા નંબર 12 છે ને, કે દાખલા ગણો. એટલે પેલો આપણે ગણેલો આપ્યો છે એ સમજી લઈએ, જે આપણે આ હે ને આગળ પાઠ્યપુસ્તકમાં શીખી ગયા છીએ. તો ચાલો પહેલા એકવાર સમજી લઈએ કે 25 લાડુ 5 બોક્સમાં સરખા ભાગે મૂકતા દરેક બોક્સમાં કેટલા લાડુ આવે? હવે 25 લાડુ છે અને 5 બોક્સ છે, જો 1 2 3 4 અને 5 બોક્સ છે, એમાં સરખે ભાગે મૂકવાના છે, તો દરેક બોક્સમાં કેટલા કેટલા લાડુ આવે એની આપણે ગણતરી કરવાની છે. તો આપણે ગણતરી કઈ રીતના કરીએ બાળકો? પહેલાં 25 છે એટલે 25 લીધા ભાંગાકારની નિશાની, કેટલા બોક્સમાં મૂકવાના? 5, એટલે આપણે લખ્યા 5. હવે બરાબર, હવે પહેલાં 5નો ઘડિયો બોલવાનું અને 25 સુધી જવાનું. તો 5ના ઘડિયામાં 25 ક્યારે આવે? તો કે છે 25 25 25, એટલે આપણો જવાબ કેટલો મળે? 5. એટલે આમ દરેક બોક્સમાં 5 લાડુ આવે. હવે આપણે અહીં બાકીના છે ને એમાં ખાલી આટલી જ જવાબ છે ને આટલી જ ગણતરી કરીને આપણે મૂકવાની છે. હવે જોઈએ બીજું. 20 મીણબત્તી 4 બોક્સમાં સરખા ભાગે મૂકતા દરેક બોક્સમાં કેટલી મીણબત્તી આવે? હવે 20 મીણબત્તી છે, તો પહેલાં આપણે મોટી સંખ્યા 20 લખવાની, પછી ભાંગાકારની નિશાની. હવે કેટલા બોક્સમાં મૂકવાના? 4, તો અહીં મૂકી દીધા 4. હવે જવાબ કેટલો આવશે? કે 4ના ઘડિયામાં 20 સુધી જવાનું, 4 5 20, તો 5 આવ્યો જવાબ. પછી એવી રીતના 30 કેળા 5 વાંદરાને સરખે ભાગે વેચતા દરેક વાંદરાને કેટલા કેળા આવશે? તો 30 કેળાના પહેલાં 30 ભાંગાકારની નિશાની અને 5 વાંદરા હે, તો 5 મૂકી દેવાના. હવે 5ના ઘડિયામાં 30 ક્યારે આવે? 5 6 30, થઈ ગયું. હવે આવી જ રીતના તમારે જે ચોથો, પછી આ બાજુના પેજ ઉપર 5 6 7 8 9 છે ને, એ તમારે હોમવર્કમાં અહીં જ પૂરવાનો
છે જે આપણે અગાઉ પાઠ્યપુસ્તકમાં કરી ગયા છીએ. આપણે અહીં ઊભો ભાંગાકાર નહીં કરવાનો, સીધો આડો ભાંગાકાર કરી અને જવાબ લખવાનો છે. ચાલો એના પછી જે અહીં બાળકો પ્રશ્ન નંબર 14 છે ને, પહેલાં એ શીખીએ પછી આગળનો પ્રશ્ન છે ને એ શીખીશું. કે યોગ્ય સંખ્યાથી ખાના પૂર્ણ કરો. હવે કઈ રીતના ખાના પૂર્ણ કરવા એ પહેલાં આપણે જોઈ લઈએ. કે જો પહેલાં અહીં 42 નંબર આપેલા છે, 42 પછી અહીંયા ભાંગા 7, તો આ બંનેનો ભાંગાકાર કરવાનો, જે જવાબ આવે અહીં ખાનામાં મૂકવાનો, પછી જે સંખ્યા મળે ને એને ગુણ્યા શું કરવાનું 3, વળી જવાબ આવે અહીં એમાં જે સંખ્યા મળે એના વત્તા 2, પછી એર જવાબ અહીં, અહીંયા જે આવે એને ભાંગા 2, એટલે વળી આગળના ખાના મૂકવાનો, જે ખાનો અહીંયા જવાબ મળે એને ગુણ્યા 5, એટલે અહીં. આ રીતના જે જે નિશાની કીધી હોય ને એ આપણે કરતું જવાનું. જો પેલા સરવાળો હોય, ભાંગાકાર, ગુણાકાર, બાદબાકી જે પણ કહીએ ને એ આપણે જે સંખ્યા મળે એની સાથે કરતું જવાનું છે. તો ચાલો આપણે જોઈએ પહેલાં 42 ભાંગા 7. 7ના ઘડિયામાં 42 ક્યારે આવે બાળકો? 7 6 42, તો 6 મળ્યો, તો આપણે અહીં પહેલાં શું કરી દીધા? 6. હવે આ બંનેનો ગુણાકાર કરતું જવાનું. 6 3 18, તો અહીં આપણો જવાબ મળ્યો 18. હવે 18માં 2 ઉમેરો, 19 અને 20, તો 20 અહીંયા મૂક્યા. હવે 20 ભાંગા 2, 2ના ઘડિયામાં 20 ક્યારે આવે બાળકો? 2 દાન 20, દાન એટલે 10, અહીં મૂકી દીધા આપણે. ચાલો હવે 10 ગુણ્યા 5, 10 5 ને 50, તો આપણે અહીંયા પહેલું પૂરું થઈ ગયું, જવાબ મળી ગયો 50. ચાલો હવે બીજું. હવે પેલા અહીં એવું નહીં કે પેલા ભાંગાકાર ગુણાકાર જે આપને કીધું હોય, ગુણાકાર હોય, સરવાળો હોય, બાદ બાકી જે કહીએ આપણે કરતું જવાનું છે. ચાલો 34માં 2 ઉમેરવાના છે, 34 ને 2, 35 અને 36, તો પેલો જવાબ આપને મળ્યો 36. હવે 36 ભાંગા 6, તો 6ના ઘડિયામાં 36 ક્યારે આવે? 6 6 36, તો આગળનો જવાબ આપણે મળ્યો 6. હવે 6 ગુણ્યા 4, 6 4 24, હવે 24માં બીજા 6 ઉમેરો, 24 25 26 27 28 29 અને 30, તો અહીં મૂકી દીધા આપણે 30. હવે 30 ભાંગા 5, 5ના ઘડિયામાં 30 ક્યારે આવશે? 5 6 30, તો આપનો જવાબ મળ્યો અહીં 6. હવે આવી જ રીતના જે ત્રીજું છે એ તમારે હોમવર્કમાં પૂરવાનું છે. જો પહેલાં સરવાળો, પછી ભાંગાકાર, ગુણાકાર, બાદબાકી અને છેલ્લે ગુણાકાર, આ રીતના તમારે હોમવર્કમાં પૂરવાનું છે. ચાલો હવે પછીનો અભ્યાસ આગળના વિડીયોમાં કરીશું.